સમાચારોમાં આગળ વધીશું. મંતવ્ય ન્યૂઝ દ્વારા સતત એ પ્રયત્ન થઈ રહ્યો છે કે કઈ સોસાયટીમાં કઈ પ્રકારનું લોકડાઉનની પરિસ્થિતિ. આ અંતર્ગત મંતવ્ય ન્યૂઝની ટીમે વડોદરાની શ્રીજી સોસાયટીની મુલાકાત લીધી. આવો જોઈએ. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર બાદ હવે વાત પૂર્વ વિસ્તારની કરીએ. ત્યાં લોકડાઉનનું પાલન સોસાયટીના રહીશો કઈ રીતે કરી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. અત્યારે આપણે ઉભા છીએ શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલી શ્રીજી વિલા વન સોસાયટીમાં. ત્યાં પણ એકંદરે લોકો અંદર જ છે. જે લોકો છૂટક મૂટક બહાર નીકળી રહ્યા છે તે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે નીકળી રહ્યા છે. બાકી સોસાયટીના જે દ્રશ્યો છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે લોકો અહીંયા પણ લોકડાઉનનો કડકપણે પાલન કરી રહ્યા છે, ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન લોકોનો સમય કઈ રીતે જઈ રહ્યો છે, લોકો કઈ કઈ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તે જાણવાનો પણ પ્રયાસ કરીશું. કેટલાક લોકો અહીંયા છે, તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું કે શું કરી રહ્યા છો તમે આજકાલ, ઘરે છો, લોકડાઉન છે, બહાર નથી નીકળવાનું, શું કઈ રીતે પ્રવૃત્તિ કરી રહ્યા? સવારમાં ભગવાનનું નામ દીધા પછી પૂજા કર્યા પછી ન્યૂઝપેપર આવે તો વાંચવાનું મળે, અને ના આવે તો પછી નેટ પર સમાચાર જોવાના બાકીના, અને બાકીના યુટ્યુબ પર અમુક જે સારા સારા નાટકો છે તે જોવાનું રાખ્યું, બરાબર. અને ઘરના કામમાં મદદ કરીએ, જે કંઈ છે કે શાક સમારવાનું છે, પછી કંઈક બધા ટુ વ્હીલર સાફ કરવાનું, બીજી બધી કંઈ ઇતર પ્રવૃત્તિ, કેરમ રમવાનું છોકરાઓ સાથે, ફેમિલી સાથે ચેસ રમવાની, આ રીતની પ્રવૃત્તિ રાખેલી છે. તો આ પ્રવૃત્તિ જે છે તે ઘરોમાં થઈ રહી છે, અને આ પ્રવૃત્તિ એક ઘરમાં નથી થઈ રહી, દરેક ઘરમાં આ જ પ્રકારના હાલ છે. અન્ય પ્રવૃત્તિઓ સાથે પણ લોકો જોડાયા છે, કારણ કે લોકડાઉનનો સમય છે, ઘરે જે સમય વિતાવવાનો છે એવામાં ફૂલ ઝાડ છોડવાને, પાણી પાઈને પણ લોકો સમય પસાર કરી રહ્યા છે. આની સાથે સાથે નેચરનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અંકલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. અંકલ, કુદરતનું પણ ધ્યાન રાખી રહ્યો છો લોકડાઉનના સમય દરમિયાન? ચોક્કસ, આ એક તક મળી છે તો જે કંઈ પણ યોગદાન આપી શકાય પરિવાર સાથે રહીને, અને ખરેખર આજે પરિવાર શું છે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ઘરમાં વાઈફને જે કંઈ પણ કામકાજમાં હેલ્પ થઈ શકતી હોય, જેવી રીતે આ ફૂલછોડમાં પાણી છાંટવાનું છે કે કંઈક કરિયાણું કે એવું લાવવાનું છે તો એ લાવી અને પરિવારને યોગદાન થઈ શકે એટલો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે. અને આ લોકડાઉનનું અમે સંપૂર્ણપણે પાલન કરીએ છીએ, અને ઘરમાં પણ એકબીજાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું જે ધ્યાન રાખવાનું છે એ રીતે અમે ઘરમાં પણ એક એક મીટરના અંતરે એકબીજા ખૂણામાં એવી રીતે બેસીને પોતપોતાનો સમય પસાર કરી રહ્યા છીએ. સવારે અમે કંઈક વર્ક ફ્રોમ હોમ છે, હું પ્રોફેશનલ છું એટલે વર્ક ફ્રોમ હોમ છે, તો ઈમેલ્સ ચેક કરી અને જે કંઈ પણ જવાબ આપવાના હોય, કંઈ ઓફિસના રિલેટેડ ટ્રેનિંગ સેશન એટેન્ડ કરીએ છીએ, પછી બપોરે જમી અને પછી આરામ કરી અને પછી થોડો સમય આ રીતની પણ પ્રવૃત્તિ કરી અને અમે અમારો ટાઈમ પસાર કરી રહ્યા છીએ. પ્રોફેશનલ છો, ઓફિસ પણ જતા હશો, અત્યારે ઘરે જ રહેવા મળે છે, આવા સમયે પરિવારની સાથે સમય ગાળવો કેટલું આનંદદાયક છે? અને ઘણા બધા લોકોને તો કંટાળો પણ આવે છે ઘરે બેસીને. મને ખરેખર કંટાળો નથી આવતો, કારણ કે મને મારા પરિવાર તરફથી પૂરેપૂરો સહકાર મળે છે. આજે મને ખરેખર એક લાગણીનો અનુભવ થઈ રહ્યો છે કે હું સવારે 9:30 કે સાંજના 7:30 સુધી હું જોબ પર રહું છું, પણ ઘરમાં પણ કેટલું કામ પહોંચે છે એ આજે મને ખરેખર આ છેલ્લા 5 દિવસથી જે કંઈ પણ હું લોકડાઉનની અંદર ઘરે બેસીને જાણવા મળ્યું કે વાઇફ સતત પ્રયત્નશીલ અને બિઝી રહે છે, અને એને અત્યારે હું થોડું ઘણું પણ યોગદાન આપું છું તો મને આનંદની લાગણી અનુભવાય છે. આનંદ એ વાતનો પણ છે કે લોકો ઘરેથી બહાર નથી નીકળી રહ્યા, તેને કારણે કોરોનાનો જે ભય છે, જે સંક્રમણ છે, ઓછું થઈ રહ્યું છે. ચોક્કસ, એ બહુ જ સરસ છે, અને પ્રધાનમંત્રી શ્રીના આ લોકડાઉનના નિર્ણયને હું પૂરેપૂરો સમર્થન આપું છું. અને આપણા પોલિટિકલી પણ ઘણા જ વાદવિવાદ હશે, પણ બધી જ પાર્ટી બધા જ એકત્ર થઈ અને નરેન્દ્ર મોદીના કામને સરાહનીય રીતે પોઝિટિવ રીતે લે છે, અને ખરેખર આ લોકડાઉન 100% આપણાને ફાયદાકીય રહેશે, અને 14 એપ્રિલ પછી આપણો દેશ આ કોરોના મુક્ત થઈ જશે એવી મને અંદરથી વિશ્વાસ છે. લોકોને ખૂબ વિશ્વાસ છે, કારણ કે લોકો લોકડાઉન છે, ઘરોમાં પુરાઈ રહ્યા છે. 14 એપ્રિલ સુધીનો સમય છે, 21 દિવસ 14 એપ્રિલે પૂરા થાય છે, અને આ દરમિયાન લોકોને એવી અપેક્ષા છે કે કોરોના મુક્ત થઈ જશે આપણો દેશ. જો કે એ કહેવું હજી જલ્દી ગણાશે, કારણ કે 21 દિવસનો સમય છે, કોરોનાનું સંક્રમણ વધે નહીં, એટલા માટે જ લોકોનું ઘરમાં પુરાઈ રહેવું ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકો બીજા પણ છે, બાળકો પણ છે, કારણ કે બાળકોને અત્યારે શાળા છે, કોલેજો છે, એ બંધ છે, એવામાં બાળકોને ઘરે આનંદ આવી રહ્યો છે કે મજા આવી રહી છે, આપ શું કરો છો?
હું 12મા ધોરણમાં છું. ઓકે, તમારી એક્ઝામ્સ લેવાઈ ગઈ છે, હજી નક્કી નથી કે રિઝલ્ટ ક્યારે ડિક્લેર થશે? ના, એટલે 11મામાં હતી, પણ માસ જે પાસ કરશે તો હવે મારું 12મું ધોરણ ચાલુ થયું છે. ઘરે બેસવાનું આવે કારણ કે સતત કોલેજમાં રહેતા હોય, ફ્રેન્ડ સાથે રહેતા હોય, શાળામાં રહેતા હોય, અત્યારે કેવું લાગે છે આટલા દિવસથી લોકડાઉન? થોડો કંટાળો તો આવે છે, પણ હવે થોડું સિરિયસ બી થવું પડશે કે ભણવાનું બી વધી ગયું છે, તો હવે અમારા ક્લાસીસથી બધા જ પીડીએફ ને આન્સર કીઝ ને સોલ્યુશન ને ક્વેશ્ચન બધા મળી રહ્યા છે, તો ઘરે બેઠા બેઠા એ બધું સોલ્વ કરતી રહું. અમારા જેવા બીજા ઘણા બધા બાળકો છે, એ કઈ રીતે ટાઈમ પાસ કરી રહ્યા છે કારણ કે હવે તો એકબીજાને મળવાનું પણ નથી? હવે આ તો એ લોકોના જે હોબીઝ હોય, જેમ કે રીડિંગ હોય, પેઇન્ટિંગ હોય, કે એ ઘણા લોકો તો ફોનમાં બી બહુ બિઝી છે, વિડીયો ગેમ્સ રમવામાં ને બધું કામ ચાલુ છે. તો બાળકો પોતપોતાની રીતે સમય પસાર કરી રહ્યા છે, જે બાળકોને આગળ ભણવાનું છે તે આગળની તૈયારીઓમાં લાગ્યા છે ઘરે બેઠા, કારણ કે બહાર નથી નીકળવાનું અત્યારે. એવામાં બાળકો ટાઈમ પાસ કઈ રીતે કરવો તે પણ શોધી રહ્યા છે. અને એક બેન છે, તેમની સાથે વાત કરીશું. બેન, કઈ રીતે ટાઈમ પાસ થઈ રહ્યો છે કારણ કે બહાર નથી નીકળવાનું, ઘરની બહાર છેક આટલે સુધી તમે નીકળી શકો છો, અહીંથી બહાર નહીં? કંટાળો તો ઘણો જ આવે છે, પણ અત્યારે અમે ખાસ તો કે પોતાની સેફટી માટે, પોતાના બાળકોની સેફટી માટે ઘરમાં રહેવું પડે છે, એટલે કંઈ કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ. અમે સવારના વહેલા ઉઠી જઈએ છીએ અને એક્સરસાઇઝ કરીએ છીએ. એક્સરસાઇઝ કર્યા પછી ઘરના કામો કરીએ છીએ, કારણ કે કામવાળીઓ બધી આવતી નથી. ઘરના કામો કર્યા પછી અમે રૂટીન કંઈક ટીવી જોતા હોય કે મોબાઈલમાં બિઝી હોઈએ છીએ, અને અત્યારે તો મોબાઈલ ઓનલાઈનમાં બધા ન્યૂઝ પણ અને જાત જાતની પોતાની કાળજી સાવચેતી કેવી રીતે રાખવાની એ બધું જોઈને પોતાનો ટાઈમ પાસ કરી રહ્યા છે. અઠવાડિયું તો નીકળી ગયું છે અત્યારે, પણ ઘરમાં સેફ ફીલ થાય છે કે બહાર નીકળે તો થોડું વધારે ટેન્શન થાય કે બહાર નીકળવા કરતાં ઘરમાં રહેવું સારું છે. એટલે હવે લોકો પણ સમજી રહ્યા છે કે બહાર નીકળવું તેમની માટે કેટલું ખતરનાક છે, કારણ કે કોરોનાનું સંક્રમણ જે રીતે બીજા દેશોમાં વધી રહ્યું છે અને બીજા દેશોના જે ન્યૂઝ આવી રહ્યા છે તેનાથી ડર સ્વાભાવિકપણે ફેલાય, કારણ કે આપણો દેશ ખૂબ જ જનસંખ્યા ધરાવતો દેશ છે. એવામાં જો કોરોના એક વખત અહીંયા પગ પેસારો કરી ગયો અને ઇટલી, સ્પેન અને ચાઇના જેવી પરિસ્થિતિ જો અહીંયા સર્જાય તો આપ કલ્પના કરી શકો છો કે કેવી ભયાવહ પરિસ્થિતિનું નિર્માણ ભારતમાં થઈ શકે છે. અને કેટલાક લોકો પણ છે, બેન કેવી રીતે ટાઈમ પાસ થઈ રહ્યો છે? કંટાળો તો આવતો જ હશે કારણ કે જે રીતે આટલા દિવસથી લોકડાઉન છે અને આ પરિસ્થિતિ હજી 14 તારીખ સુધી કાઢવાની. હું પોતે હાઉસવાઈફ છું એટલે મારું રૂટીન વર્ક તો હોય જ છે, અને અત્યારે ખાસ તો નવરાત્રી ચાલી રહી છે એટલે ઘરના પાઠ પૂજાને એમાં જ ટાઈમ સ્પેન્ડ થઈ જાય છે, બહુ પ્રોબ્લેમ થતો નથી. બાળકોને કઈ રીતે હેન્ડલ કરવા પડી રહ્યા છે? મારે એક સન છે ને જે કેનેડા છે, એટલે એ પણ અત્યારે લોકડાઉનમાં જ છે, એટલે બહુ ઇશ્યુ નથી કે બહાર જવું જ, ઘરમાં ટાઈમ સ્પેન્ડ થઈ જાય છે. ઘરમાં ટાઈમ સ્પેન્ડ થઈ જાય છે, ગમે તે રીતે ટાઈમ કાઢવો અઘરો છે અત્યારે, કારણ કે જે રીતે કોરોનાનું સંક્રમણ ખતરો ખૂબ મોટો છે, એટલે લોકો પણ સમજી રહ્યા છે અને ગમે તેમ રીતે ટાઈમ પસાર કરી રહ્યા છે. અને એક બેન છે, બેન કઈ રીતે આપનો ટાઈમ જઈ રહ્યો છે? ટાઈમ તો રૂટીનમાં નીકળી જાય છે, પણ હું એ ઘરમાં રહીને પણ એટલા માટે બહુ ખુશ છું કારણ કે આપણા દેશના આંકડા બહુ જ ઓછા છે, અને આંકડા જેટલા ઓછા છે ને એટલા જ આપણે આગળ છે એવું માનું, એટલે હું એ બાબતને એ વિચારીને હું ખુશ થઉં છું કે આપણા એ દેશના બીજાની કમ્પેરમાં આપણા આંકડા બહુ જ ઓછા છે, એટલે હું બહુ ખુશ, એ એટલું જાણીને બહુ ખુશ થઈ જઉં છું. બીજું રૂટીનમાં ટાઈમ નીકળી જાય, પ્લસ આપણે ઇન્ડોર ગેમ જે છે જે આપણે નહોતા રમતા માળિયામાં તે બધી બહાર આવી ગઈ છે, એટલે બપોરે એમાં નીકળી જાય છે. સાંજે પછી અમે ઘરમાં ક્રિકેટ રમીએ છીએ 3 જણ, એટલે એ રીતે થોડું. બીજું 4 કલાક આપણા રામાયણ મહાભારતમાં નીકળી જાય છે, બહુ થેન્ક્સ કે 4 કલાક આ બહુ સારો સમય આપણે નીકળીએ. બીજું છોકરાઓને ખબર નથી મહાભારત શું છે, રામાયણ શું છે, એટલે અત્યારે છોકરાઓને કોઈ પાત્ર વિશે વાત કરીએ ને તો આપણે કહેવું પડતું હતું એને આગળ પાછળનું બધું. હવે શું થશે આ સમયગાળા પછી કે છોકરું એની જાતે સમજી જશે કે ભાઈ ભીષ્મ કોણ છે અને એની શું સ્ટોરી છે, એટલે આ એક આવા સમયનો ઉપયોગ સારા સમય તરીકે થઈ જશે ને. આપણા છોકરાને આપણા ધર્મનું નોલેજ બી હોવું જરૂરી છે, અને એક સાથે ઘણા બધા ફાયદા છે. ધર્મનું જ્ઞાન પણ આજના બાળકોને થશે, સાથે સાથે કોરોનાનું જે સંકટ છે તેનાથી પણ આપણે દૂર રહી શકીએ. હા, એ તો આપણે આપણા માટે જ છે, ઘરમાં આપણે આપણા માટે પૂરા છે, કે એવું નથી કે કોઈ નેતાએ કે કોઈ ડોક્ટરે કીધું એટલા માટે પૂરા. જેટલું તમે તમારા ફેમિલીને પ્રેમ કરો છો એટલા જ તમે અંદર રહો. પહેલા કેવું હતું કે તમે પ્રેમ કરો એટલા બહાર નીકળો, હરો ફરો એન્જોય કરો. હવે એવું થઈ ગયું છે કે તમે પ્રેમ કરો છો તો તમે ઘરમાં રહો, ઊંધું છે બરાબર. અને એ કોના માટે છે? આપણા પોતાના માટે છે, આપણા ફેમિલી માટે છે. તો 100% આપણે કરવું જોઈએ, કેમ ના કરવું જોઈએ? જો નથી કરતા તો તમે પછી બીજા દેશના કમ્પેરમાં તમે જોઈ લો કે શું પરિસ્થિતિ છે, તો આપણે આપણા દેશની આવી પરિસ્થિતિ તો નથી ઈચ્છતા ને.
ચલો દેશને કદાચ બીજા પ્રત્યે આપણને પ્રેમ ના હોય પણ ફેમિલીથી હોય એમને 100% રહેવું જોઈએ. એટલે બીજા દેશોની જે ભયાવહ પરિસ્થિતિ છે તે સમજી લેવી જોઈએ આપણે પણ, અને આ એક સાચો સમય છે સમજવાનો, કારણ કે 14મી તારીખ સુધીનું લોકડાઉન આપવામાં આવ્યું છે, 21 દિવસનો લોકડાઉનનો આ સમયગાળો. જો હજી પણ લોકો નહીં સમજ્યા તો બની શકે કે 21 દિવસનો જે સમયગાળો છે લોકડાઉનનો એ સરકારે વધારવો પડે, વધારવા મજબૂર થવું પડે. એટલે દરેકની ફરજ છે કે ઘરમાં જ રહે, અને મોટાભાગના લોકો તેનું પાલન પણ કરી રહ્યા છે. પરંતુ ઘણા બધા લોકો ઘણા વિસ્તારોમાં એવું જોવામાં આવે છે કે તેઓ કોરોનાના આ સંકટને ગંભીરતાથી નથી લઈ રહ્યા, અને તેને જ કારણે સોસાયટીના નાકે બહાર નીકળીને બેસીને ગપ્પા મારતા જણાઈ રહ્યા છે. પરંતુ વડોદરા શહેરના પશ્ચિમ પૂર્વ વિસ્તારની આ શ્રીજી વિલા વન સોસાયટી, ત્યાં અત્યાર સુધી જે દેખાયું છે તે મુજબ લોકો સંપૂર્ણપણે લોકડાઉનનું પાલન કરી રહ્યા છે, ઘરમાં જ છે, ઘરમાં જ રહીને અનેક